આગળ સમાચારમાં વાત કરીએ તો મોડાસા ખાતે પણ વરસાદી માહોલ જામ્યો છે. તો મહત્વનું કહી શકાય કે મોડાસાના નવા વડવાસામાં ધોધમાર વરસાદ પડ્યો. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે તો અન્ય વિસ્તારમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો. અરવલ્લી જિલ્લાના વરસાદ નોંધાયો તો મોડાસાના નવા વડવાસમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો. ચોમાસાના વિધિવત મંડાણની શરૂઆત થઈ ગઈ છે. અન્ય વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો. અરવલ્લી જિલ્લામાં પણ કરાડીબાંગ વાદળો ઘેરાયા છે. તો મહત્વનું કહી શકાય કે વહેલી સવારથી જ મોડાસા ખાતે પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વધુ વિગત સાથે સંવાદદાતા સંકેત પટેલ આપણી સાથે ફોનલાઇનમાં જોડાઈ ચુક્યા છે. તો જી સંકેત, મોડાસાના નવા વડવાસમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે, કેવો છે ત્યાંનો માહોલ? ચોક્કસથી કિંજલ, જો વાત કરીએ તો હવામાન વિભાગે અરવલ્લી જિલ્લાની અંદર જે વરસાદની જે આગાહી આપી છે તેને લઈને અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે અચાનક બપોર બાદ જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને જે કરાડીબંધ વાદળોથી જે વાતાવરણ ઘેરાઈ ચૂક્યું હતું, જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં મોડાસાના નવા વડવાસા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અન્ય વિસ્તારોની અંદર પણ ઝરમર વરસાદ શરૂ થયેલો જોવા મળી રહ્યો છે, જેમાં મોડાસાના ગાજણ, મરડિયા, મોટી ઇસરોલ, જીવનપુર સહિતના વિસ્તારો અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે ભારે વરસાદના કારણે જે વાહનોની વિઝિબિલિટી પણ ઘટી છે. જિલ્લાની અંદર જે વરસાદી માહોલ હોવાના કારણે જે વાતાવરણની અંદર ઠંડક પસરી છે અને જે આ વરસાદ વરસવાના કારણે જે ખેડૂતો માટે પણ સારા સમાચાર કહી શકાય, કારણ કે અરવલ્લી જિલ્લાની અંદર જે ચોમાસા સિઝનની જે આજથી જે શરૂઆત થઈ ગઈ તેવું જોવા મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં જે સૌથી વધુ જે મગફળીના પાકનું ખેડૂતો વાવણી કરતા હોય છે, ખેડૂતો એક બાજુ જે વાવણીની શરૂઆત પણ કરી દીધી છે, ત્યારે આ વરસાદ પડવાના કારણે ખેડૂતોની અંદર પણ ખુશી જોવા મળી રહી છે અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારો જર્મર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. જી કિંજલ. જી સંકેત, સમગ્ર વિગત બદલ આપનો આભાર.